કિમપીપોદરા નજીક રોડ પર ઉભેલા ટેન્કરમાં મોડી રાત્રે ભેંસ ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિ અને સાત પશુના મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ભરૂચના એજન્ટ ખાતે રહેતો અજય ઈશ્વરભાઈ પટની અમદાવાદથી પશુ ટ્રક ભરી સુરત આવી રહ્યો હતો અને દરમિયાન રાત્રે કિમપીપોદરા નજીક આવેલી ભાગ્યોદય હોટેલ પાસે રોડ પર ઉભેલા ટેન્કરમાં પશુઓ ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ભેંસના છ બચ્ચા એક ભેંસની સાથે બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા ઈશ્વર લક્ષ્મણભાઈ પટણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કિમ લોકેશનની 108ને જાણ કરવામાં આવી હતી, જેથી 108ના ઈએમટી અજય ચૌહાણ અને પાયલોટ રાજુ બારોટ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અકસ્માતને પગલે બે લોકો કેબિન અને ત્રણ પાછળને ભાગે પશુઓ વચ્ચે ઇજાગ્રસ્ત હાલતમાં ફસાઈ ગયા હતા, જેથી 108ના કર્મીઓ લોકોની મદદથી તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જે પૈકી એક ઈશ્વર લક્ષ્મણભાઈ પટણીનું મોત નિપજ્યું હતું. સુરત પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો, તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન મિતુલ પરમાર સાથે તરુણા રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.